પ્રાંતિજમાં સર્જન ફાઉન્ડેશન દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો, તેમાં પ્રાંતિજ અને પ્રાંતિજ તાલુકાના સર્વ લોકોએ ભાગ લીધો. પ્રાંતિજ નગરમાં છેલ્લા 20 વર્ષથી સર્જન ફાઉન્ડેશન નામે કાર્યરત સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જે અંતર્ગત નેત્ર નિદાન કેમ્પમાં દર રવિવારે જરૂરિયાતમંદ લોકો આંખનું નિદાન કરાવીને નંબરના ચશ્મા તેમજ જો જરૂર પડે તો નિદાન બાદ વિનામૂલ્યે ઓપરેશન પણ કરાવે છે. સર્જન ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમારના જણાવ્યા અનુસાર આ સંસ્થા દ્વારા બહેનો માટે સીવણ તાલીમ વર્ગો, બ્યુટી પાર્લર ક્લાસીસ તેમજ અન્ય હુનરની તાલીમ લઈને મહિલાઓ પગભર બનીને તેમના કુટુંબ પરિવારનું ભરણ પોષણ સારી રીતે કરી શકે છે તે પ્રકારના આયોજન કરવામાં આવે છે. જે વ્યક્તિને મોત્યુ હોય તેમને ઈડર મુકામે આત્મવલ્લભ હોસ્પિટલમાં પહોંચાડીને વિનામૂલ્યે ઓપરેશન કરાવીને જરૂરિયાતમંદ લોકો લાભ મેળવે છે. દર વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ અંતર્ગત આ સંસ્થા દ્વારા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. સર્જન ફાઉન્ડેશન છેલ્લા 2001થી આમ તો 20 વર્ષથી પ્રાંતિજ અને સાબરકાંઠામાં અમે સેવાકીય બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. પ્રાંતિજમાં અમે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્રના નામથી બહેનોને પગભર થવા માટે તાલીમ કેન્દ્ર શરૂ કરેલ છે, જેમાં બહેનોને સીવણ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ વિવિધ તાલીમો અમે અહીંયા આપીએ છીએ. આ સિવાય ગામડાઓમાં દર શિયાળામાં એટલે કે ઓક્ટોબરથી લઈ અને ફેબ્રુઆરી સુધી અમે 25 જેટલા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ કરીએ છીએ. પ્રાંતિજના અને આજુબાજુના લોકોને લાભ મળે એટલા માટે અમે અહીંયા પ્રાંતિજમાં જે અમારું આ સેન્ટર છે ત્યાં દર રવિવારે નેત્ર નિદાન કેન્દ્રની શરૂઆત કરેલ છે છેલ્લા 1.5 વર્ષથી. અને અહીંયા દર રવિવારે અમે 9 થી 12 વાગ્યાના સમય દરમિયાન લગભગ 25 થી 30 દર્દીઓની રાહત દરે તપાસ કરીએ છીએ. એ લોકોને નંબરના ચશ્મા પણ રાહત દરે બનાવી આપીએ છીએ. અને જે પણ મોતિયા કે વેલના દર્દીઓ નીકળે એમને ઈડર ખાતે વિનામૂલ્યે ઓપરેશન અમે કરાવી આપીએ છીએ. એટલે અમારી આ સંસ્થા જે ટોટલી સેવાકીય બધી પ્રવૃત્તિઓ કરે છે, લોકોને એક લાભ આપે છે.